ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે કલરો ભણીએ છીએ અને કલરોમાં આપણે પાઠ્યપુસ્તકમાં જે આપણે આગળ આકારો જોઈ ગયા એ તમે કરી નાખ્યા હશે અને હવે આપણે આવે 5.1 ચિત્ર વાર્તા. ચિત્ર વાર્તામાં આપણે શું કરવાનું, ચિત્ર આપેલું છે એના પરથી આપણે વાર્તા બનાવવાની અને સમજવાની હોય છે. તો જો જે પ્રથમ ચિત્ર આપેલું છે એક ફુગ્ગા વાળો લાલ બધા છોકરાઓને ફુગ્ગા ફુલાવીને આપી રહ્યો છે. હવે જો બીજું ચિત્ર જો કે એક છોકરાએ લાલ બધા ફુગ્ગા જેટલા ફુગ્ગા હતા એ ફુગ્ગા બધા ખરીદી લીધા એટલે એના પિતાશ્રી એને એટલા બધા ફુગ્ગા અપાવ્યા એટલે એ બધા ફુગ્ગા એને લઈ લીધા અને પોતાના હાથમાં પકડી લીધા. હવે ફુગ્ગામાં શું હોય છે, હવા હોય છે. તો ફુગ્ગો તમને ખબર છે ને ઉપર ઉપર ઉડતો હોય છે. તો આ બધા ફુગ્ગા એને પકડી લીધા એટલે કે તેનો વજન કરતા ફુગ્ગા હળવા સોરી પવન હવા અંદર ભરેલી હતી એટલે તેનો વજન છતાં હવા અંદર ફુગ્ગા વધારે ભરેલી છે એટલે ફુગ્ગા ઉપર ઉડવા લાગ્યા. જો તૈયાર જેટલા બતાવે છે એ બધા છોકરા એના પપ્પા જોવે છે કે છોકરો ઉપર ઉપર ઉડવા લાગે છે અને બધા ફુગ્ગા તેને પકડી લીધેલા છે. હવે જો ચોથું ચિત્ર તો એમાં શું બતાવે છે, છોકરાએ છે ને બુદ્ધિનો ઉપયોગ કર્યો એટલે શું કર્યો, એને સેફ્ટી પિન હોય ને જે કાંટો પિન આપણા મમ્મી પાસે હોય છે એ પિન એની પાસે હતી તો એણે શું કર્યું, એક પછી એક ફુગ્ગા ઉપર એણે મારી જેથી ફુગ્ગા ફૂટી ગયા. અને જેમ જેમ ફુગ્ગા ફૂટી ગયા એમ એને એને ફુગ્ગા ફૂટી જવાથી તે ફુગ્ગામાં હવા નીકળી જવાથી તે ધીમે 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 નીચે આવવા લાગ્યો. ત્યાર પછી જો આ પાંચમું ચિત્ર તો તેના પપ્પા અહીંયા જોયે છે અને ખુશ થાય છે કે એના છોકરાએ સરસ રીતે મગજ પોતાનો ઉપયોગ કર્યો. અને આ રીતના તમારે પણ તમારી લાઈફમાં તમારા અત્યારમાં તમને ખ્યાલ આવી ગયો કે જો ફુગ્ગા હોય ફુગ્ગામાં આપણે કોઈ પણ અણીદાર વસ્તુ ઉતાડીએ તો એ ફુગ્ગો ફૂટી જાય તો તમને બધાને ખ્યાલ જ હશે અત્યારે. પરંતુ આપણે જો આ રીતની પરિસ્થિતિમાં ફસાયા આપણે ક્યારે તો આ રીતનો કાંટા પિન જેવી વસ્તુનો ઉપયોગ કરીને સ્ટેપ બાય સ્ટેપ તમે એક સાથે ફુગ્ગા ફોડશો તો પડી જશો. એણે શું કર્યું, ધીમે ધીમે એક પછી એક ફુગ્ગો ફોડતો ગયો અને ધીમે ધીમે નીચે આવતો ગયો. ત્યાર પછી જો અહીંયા બધા ખુશ થઈ ગયા છે, બધા તાળી પાડે છે. હવે જોવે એક પછીનું તફાવત શોધો. શું કરવાનું છે, આમાં તફાવત શોધવાની છે. ઓકે, પેજ નંબર 8 તફાવત શોધવાની છે. હવે બંને ચિત્ર શું આપેલા છે, સરખા સરખા આપેલા છે. તો અમુક બંને ચિત્ર સરખા છે પરંતુ એમાં કઈક તફાવત થોડી ઘણી અંદર કઈક તફાવત છે. હવે કઈ તફાવત છે એ જોવાનું છે. અને તફાવત કોને કહેવાય, જે થોડું ઘણું ચિત્રમાં ચેન્જીસ હોય એને તફાવત કહેવામાં આવે. જો અહીંયા આ રેબિટ છે સસલું છે તેનો કલર જો, અહીંયા સસલું છે તેનો કલર વ્હાઈટ છે. તો આપણે છે ને પ્રથમ ચિત્રમાં ખાલી પેન્સિલથી રાઉન્ડ કરી તો આપણે ખ્યાલ આવી જાય કે પહેલા કરતા અત્યારમાં શું ફેર છે. અહીંયા છે રાઉન્ડ કરવાનો આપણે એક, ઓકે સોરી રાઉન્ડ ને આપણે ખાલી માત્ર આપણે ખરું કરી દઈએ. ચલો એક પછી ત્યાર પછી જો અહીંયા જો અહીંયા જે આ પ્રાણી આપેલું છે એની પાછળ એક કેપલ પડેલું છે તો અહીંયા લખો 2. પછી અહીંયા અહીંયા જો ભાલુની સ્માઈલ છે જ્યારે અહીંયા સ્માઈલ નથી તો અહીંયા લખો 3. ત્યાર પછી આ પક્ષી છે એનું મોઢું અહીંયા ખુલ્લું બતાવે છે જ્યારે અહીંયા એની સાંસ બંધ છે. 4. પછી અહીંયા ગોળ જો, ગોળમાં અહીંયા નીચે એની અડધી આંખ બંધ છે જ્યારે અહીંયા ખુલ્લી છે. ઓકે, એટલા તફાવત થયા 5. પછી ત્યાર પછી અહીંયા જો અહીંયા એવું કઈ છે નહીં. ઓકે, તો ચલો કેટલા તફાવત થયા પેલા જોઈ લઈએ. 1 2 3 4 5 6 તફાવત આપણે ગોત્યા. હવે ત્યાર પછી અહીંયા જો ફૂલ અહીંયા છે 1 2 3 4 5 ફૂલ છે. અહીંયા 1 2 3 4 5 અને 6 અને 7 બે ફૂલ એક્સ્ટ્રા છે. ઓકે, હવે અહીંયા છે વાદળ. જો અહીંયા વાદળ નથી સોરી અહીંયા વાદળ છે અહીંયા વાદળ નથી તો આપણે એ પણ જોઈ લઈએ. ત્યાર પછી ઝાડમાં જો અહીંયા એક ઝાડ છે એક્સ્ટ્રા જ્યારે અહીંયા ઝાડ નથી તો આપણે એને પણ ખરું કરી દઈએ. પછી હજી જો અહીંયા આ કૂથળી છે એ અહીંયા આને નજીક છે એકદમ જ્યારે અહીંયા જો તેનાથી દૂર છે ઉપર ઊભી કરેલી છે જ્યારે પહેલાં માટી છે. હવે હજી પણ એકવાર જોઈ લઈએ આપણે બીજો કંઈ તફાવત દેખાય છે. કેટલા કુલ તફાવત થયા, 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા તફાવત થયા, કુલ 10 તફાવત થયા. આ રીતના તમને તફાવત શોધતા આવડવો જોઈએ. ચલો હવે પછી નેક્સ્ટ જોઈએ આપણે.
હવે જો આપે કહે છે રસ્તો બતાવો હવે રસ્તો કઈ રીતે બતાવવાનો છે તમારે આમાં ઈજીલી છે એકદમ તમને આવડી જાય એવી રીતના છે અહીંયા એક છોકરી છે એને અહીંયા સુધી પહોંચવાનું છે વચ્ચે તો કઈ રીતે જશે તે રસ્તો છે ત્યાં અહીંયા તે દીવાલ મતલબમાં કઈ કઈ લીટો આડો છે નહીં એટલે સીધી સીધું જઈ શકે છે તો અહીંયાથી આવી રીતના એ જશે રસ્તો બંધ છે નહીં ખુલ્લો છે એટલે ધીમે ધીમે કરતા ગોળ ફરતી 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 તે અંદર પહોંચી જશે પહોંચી ગઈ તો આ રીતના એને રસ્તો મળી ગયો હવે તમારે આ બંને જાતે હોમવર્કમાં રસ્તો બતાવવાનો છે આ બિલાડીને દૂધ સુધી પહોંચાડવાની છે અને આ છોકરાને ભમણા સુધી આ તમારું હોમવર્ક છે અને પેન્સિલના જે લીટા કરો તે સરખી રીતે વ્યવસ્થિત કરવાના રહેશે આજે આપણે એટલું ભણ્યા આવતા વિડીયોમાં આપણે આગળ ભણીશું